સ્ટુડન્ટ, આપણે આજે ઇંગ્લિશ 3 સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશની અંદર ફ્રૂટ્સ કરવાના છે. ફ્રૂટ્સ એટલે ફળ, બરાબર. ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. તમારે એના સ્પેલિંગ તૈયાર કરવાના રહેશે. એપલ, એપલ એટલે સફરજન. ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. પપાયા, પપાયા એટલે પપૈયું. પછી છે મેંગો, મેંગો એટલે કેરી. જામુન, જામુન એટલે જાંબુ. પાઇનેપલ, પાઇનેપલ એટલે અનાનસ. પછી છે બનાના, બનાના એટલે કેળું. કીવી, કીવી એટલે કીવી જ થશે. પછી છે પેર, પેર એટલે નાસપતિ. વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ. માસ્કમેલન એટલે સકરટેટી. તમારે આ બધા જે ફ્રૂટ છે એના સ્પેલિંગ અને ઉચ્ચાર બંને તૈયાર કરવાના રહેશે. પછી છે ગ્વા, ગ્વા એટલે જામફળ. પછી લેમન, લેમન એટલે લીંબુ. કોકોનટ, કોકોનટ એટલે નારિયળ. કસ્ટર્ડ એપલ, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ. પોમોગ્રેનેટ, પોમોગ્રેનેટ એટલે દાડમ, બરાબર. આટલા તમારે આ ફ્રૂટના નામ અને તેના ઉચ્ચાર ગુજરાતી અર્થ સાથે તૈયાર કરવાના રહેશે. હવે એની આપણે એક્સરસાઇઝ જોઈએ. જોડકા જોડો. હવે તમને અહીંયા જોડકા આપેલા છે, અહીંયા ગુજરાતીમાં અને અહીંયા ઇંગ્લિશ સ્પેલિંગ આપેલા છે, તો તમારે એનો સાચો જવાબ અહીંયા આન્સર આપેલો છે ત્યાં તમારે લખવાનો છે. દાડમ, તો દાડમ એટલે શું થશે? પ્રોમોગેનેટ. અનાનસ એટલે પાઇનેપલ. નારંગી તો ઓરેન્જ. નાસપતિ તો શું થશે? નાસપતિ એટલે પેર. સફરજન એપલ. દ્રાક્ષ તો ગ્રેપ્સ. આ એના સાચા જે જવાબ છે સ્પેલિંગ એ તમારે અહીંયા લખવાના રહેશે. પછી છે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા તમારે ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા તમને આન્સર આપેલા છે, એમાંથી તમારે સાચો જવાબ ખોલીને લખવાનો છે. જામફળ એટલે શું થશે? પેર થશે કે ગ્વા થશે? તો જામફળ એટલે ગ્વાવા થશે. તો શું થશે? ગ્વાવા. પછી છે તરબૂચ. તરબૂચ એટલે વોટરમેલન કે પ્લમ? તો તરબૂચ એટલે શું થશે? વોટરમેલન. સક્કરટેટી, સક્કરટેટી એટલે માસ્કમેલન અથવા પાઇનેપલ. સક્કરટેટી એટલે શું થશે? શું થશે? પાઇનેપલ? ના, શું થશે? માસ્કમેલન. કેરી એટલે, આ તો બધાને ખબર છે, કેરી એટલે શું થશે? મેંગો કે પ્લમ? તો કેરી એટલે મેંગો થશે. કેળા એટલે શું થશે? લીચી કે બનાના? તો કેળા એટલે બનાના. આ તમારે એક્સરસાઇઝ જાતે તમારે કરવાની છે, નોટમાં સરસ અક્ષરથી લખીને, અને એના સ્પેલિંગ તો તમારે ખાસ તૈયાર કરવાના છે. ઓકે, બાય બાય.